રાજ્યના નાણામંત્રીએ બજેટમાં દીકરીઓ ઉપર વહાલ વર્ષાવ્યું. દીકરીઓને ભણાવવા માટે પરિવારને સરકાર મદદ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વર્ષ 2019-20 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘણી પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને ભણાવવા માટે પરિવારને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે. વહાલી દીકરી યોજનાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ કન્યા કેળવણી, સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદી અને દીકરીઓને મદદ એ દેશની જરૂરિયાત એકલા ગુજરાતની નહીં. એ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી એટલે તેમણે તરત જ ઉદારતાથી મંજૂરી આપી. દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, તેમની આર્થિક સામાજિક સ્થિતિ મજબૂત કરવા, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા તેમજ બાળ લગ્ન પ્રથા અટકાવવાના હેતુથી અમારી સરકારે એક નવી યોજના જેનું નામ આપણે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવાની હું જાહેરાત કરું છું, જેમાં કુટુંબના પહેલા બે બાળકો પૈકી જે દીકરી હશે, દાખલા તરીકે પહેલી બે દીકરી હોય તો બે લાભાર્થી, બેમાંથી એક દીકરી હોય તો એક લાભાર્થી, એ બે દીકરીઓને રાજ્ય સરકાર તરફથી વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ સમય 4,000 રૂપિયા અપાશે. નવમા ધોરણમાં આવે તો 6,000 અપાશે. દીકરી 18 વર્ષની થાય તો 1,00,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવશે. દીકરી ભણે, વધુ ભણે એ માટે વધુ 6,000. પુખ્ત વયની થાય એટલે એના મા બાપ પર લગ્નનો બોજો ઓછો આવે અને સારી રીતે દીકરી આગળ વધે એટલે 1,00,000 રૂપિયા આપવાની નવી યોજના છે.